આગળ આપણે વિકાસ અધિકારીના વિશે જાણ્યું હતું, તો હવે આપણે તાલીમ અને વિકાસ વચ્ચે શું તફાવત છે એના વિશે જાણીશું. તો ધંધાકીય એકમની અંદર તાલીમ અને વિકાસ કાર્યક્રમો બે જ મહત્ત્વના છે. તો જોઈએ તો જે નિમ્ન સપાટી ઉપર કામ કરતા કર્મચારીઓ હોય છે, તો એમના માટે, એમના વિકાસ માટે આપણે તાલીમની વ્યવસ્થાઓ કરીએ છીએ. જ્યારે ઉચ્ચ સંચાલકો હોય છે, તો એમના વિકાસ માટે આપણે વિકાસનો કાર્યક્રમ ગોઠવીએ છીએ. તો એને આપણે અહીં આગળ એનો તફાવત જોઈ લઈએ. તો પહેલું છે, તો વ્યાખ્યામાં જોઈએ તો તાલીમ એટલે અમુક ખાસ કાર્યક્ષેત્રમાં કુશળતા મેળવવા માટે કર્મચારીઓને અપાતું સૈદ્ધાંતિક તથા વ્યવહારુ શિક્ષણ. તો તાલીમ એટલે કે અમુક ખાસ કાર્યક્ષેત્રની અંદર જ, કે કોઈ ઉત્પાદન વિભાગની અંદર આપણે જો કર્મચારીને રોક્યો હોય, તો એ ઉત્પાદન વિભાગના જ કર્મચારીને ઉત્પાદનની દરેક વ્યવસ્થા વિશે જાણકારી આપવા માટે જે આપણે જ્ઞાન આપીએ છીએ, તો જે આપીએ છીએ, તો એને તાલીમ કહેવામાં આવે છે. જ્યારે વિકાસ એટલે કર્મચારીઓની બધી બાબતોમાં થતી વૃદ્ધિ, જેથી તેની માનસિક શક્તિ અને આંતરિક ગુણો વિકસાવી શકે. અને તો અહીં આગળ વિકાસ એટલે કર્મચારીઓની બધી જ બાબતમાં, ધારો કે કર્મચારી ધંધાની અંદર જ્યારે એની ભરતી કરવામાં આવે, તો એને ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, તો એ દરેક વિભાગની સંપૂર્ણ માહિતી, સંચાલકે વિભાગ, તો એ દરેક વિભાગની સંપૂર્ણ માહિતી બાબતમાં એમાં વૃદ્ધિ થાય અને તેની માનસિક શક્તિ અને આંતરિક ગુણો, આ બધા વિભાગો સાથે તે પોતે કામ કરી શકે એવી તેની આંતરિક શક્તિઓનો વિકાસ કરવામાં આવે, તો તેને વિકાસ કહેવામાં આવે છે. તો અહીંયા ઉદ્દેશ જોઈએ, તો બંનેના ઉદ્દેશ શું છે? તો તાલીમનો ઉદ્દેશ કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવાનો, તેમની આવડતમાં વધારો કરવાનો, કાર્યમાં રસ ઉત્પન્ન કરવાનો તથા બધા કર્મચારીઓની કામગીરીમાં એકરૂપતા લાવવાનો છે. તો અહીંયા જોઈએ તો તાલીમનો ઉદ્દેશ્ય કર્મચારીઓને જે કામ માટે એમને આપણે લેવામાં આવ્યા છે, તો એ કાર્યની અંદર એમની આવડતમાં વધારો કરવો, તેમની રસરૂચિમાં વધારો કરવો, તો એનું છે. જ્યારે આપણે વિકાસનો ઉદ્દેશ જોઈએ, તો વિકાસનો હેતુ અધિકારીઓની માનસિક શક્તિ અને આંતરિક ગુણો વિકસાવવાનો છે, કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવી પહોંચે, તો એમાં કઈ રીતે કામ કરવું, કઈ રીતે નિર્ણયો લેવા, પોતે આંતરિક રીતે પોતાના કઈ રીતે એ સમસ્યાઓને સાથે તેમને લડત આપવી, તો એ રીતે એમની આંતરિક અને માનસિક શક્તિઓનો વિકાસ કરવાનો છે. હવે અહીંયા જુઓ કે તાલીમ અને વિકાસ કાર્યક્રમો કોને જરૂરી છે, તો અહીંયા આપણે જોઈશું. તાલીમ સામાન્ય રીતે કાર્યકારી કામદારો અને કર્મચારીઓમાં ખાસ કુશળતા વિકસાવવા માટે જરૂરી છે. તેની જરૂર કર્મચારીઓ અને કામદારોને પડે છે. તો અહીંયા જુઓ, મેં આગળ જ કીધું હતું કે તાલીમ કાર્યક્રમો એ કાર્યકારી કામદારો અને કર્મચારીઓ માટે છે, કે જેમનામાં તેમની કાર્યકુશળતા વિકસાવવાનો છે. જ્યારે વિકાસ એ અધિકારીઓની સર્વગ્રાહી વૃદ્ધિ માટે જરૂરી છે. તેથી જરૂરી અધિકારીને તેની જરૂર અધિકારીને પડે છે. તો અહીંયા આગળ અધિકારીનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે અહીંયા આગળ આપણે તાલીમની વિકાસની કાર્યક્રમની જરૂરિયાત પડે છે. હવે કેન્દ્ર સ્થાને તો જોઈએ તો તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે વિકાસની અંદર કારકિર્દી એના કેન્દ્ર સ્થાને હોય છે. તો અહીંયા આગળ તાલીમમાં જોઈએ તો કે પોતે કાર્યની અંદર કુશળતા પ્રાપ્ત કરે એ એનો મુખ્ય હેતુ હોય છે, મુખ્ય એનો ઉદ્દેશ હોય છે. જ્યારે વિકાસ કાર્યક્રમની અંદર અધિકારીઓ પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવે એ કાર્યક્રમ હોય છે. એના પછી ભૂમિકા જોઈએ તો ભૂમિકામાં તાલીમ આપનાર કે સુપરવાઇઝરની ભૂમિકા મહત્ત્વની હોય છે. તો તાલીમ માટે જે વ્યક્તિને આપણે નિમણૂક કરવામાં આવી છે, તો એ વ્યક્તિ એટલે કે તાલીમ આપનાર અને સુપરવાઇઝર હોય, તો સુપરવાઇઝર એની ભૂમિકા બહુ જ મહત્ત્વની હોય છે. જ્યારે વિકાસની અંદર
વિકાસ એ સ્વયં થાય છે કે કોઈ વ્યક્તિ દ્વારા વિકાસ કરવામાં આપતો નથી. કોઈ આપણે ભલે ગમે તેટલું જ્ઞાન આપતું હોય પણ જ્યાં સુધી આપણને અંતમ સ્ફૂર્ણા ન થાય કે ભાઈ અંદરથી આપણે પ્રોત્સાહિત ના થઈએ કે ભાઈ મારે આ કામ કરવું છે, આ હું બેસ્ટ રીતે કામ કરી શકું, તો એવી જો અંતસ્ફૂર્ણા આપણે અંદરથી ના થાય તો વિકાસ કાર્યક્રમ મહત્વનો નથી. એટલે કે અહીં આગળ વિકાસ એ સ્વયં વિકાસ છે જેમાં અધિકારીને અંદરથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો વિકાસ કાર્યક્રમની અંદર અંદરથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. એના પછી સમયગાળો જુઓ તો તાલીમ એ ચાલુ કાર્ય માં આપણે સુધારો કરવામાં સાથે સંબંધ ધરાવે છે અને તે ટૂંકા ગાળાની પ્રવૃત્તિ છે. તાલીમ એ જે આપણે કામ કરવું છે, ચાલુ કામ કરી છે, એ કામની અંદર સુધારો કરવાનો હોય છે. જ્યારે વિકાસ એ ભવિષ્યની કામગીરી માટે શક્તિઓ અને કુશળતા વધારવા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વિકાસ કાર્યક્રમ એ ભવિષ્યની અંદર કર્મચારીઓ કોઈ મુસીબતો આવી પડે કે ભવિષ્યમાં કોઈ કામ કરવા માટે એમને તૈયાર કરવાનું, તો એ શક્તિઓ વિકાસવા માટેનો કાર્યક્રમ છે. એના પછી જોઈએ તો શા માટે, તો તાલીમ કાર્ય શા માટે જરૂરી છે અને વિકાસ કાર્યક્રમ શા માટે જરૂરી છે. તો તાલીમ કાર્ય માટે જરૂરી જ્ઞાન ધરાવતા અને કુશળતા પ્રાપ્ત કરવા માટે આપવામાં આવે છે. તો તાલીમ શા માટે આપવામાં આવે છે, તો આગળ જ મેં ચર્ચા કરી કે તાલીમ એ જરૂરી જ્ઞાન વધારવા માટે અને કુશળતા પ્રાપ્ત કરવા માટે, જ્યારે વિકાસ કાર્યક્રમ એ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવા માટે જરૂરી છે. એના પછી જરૂર, તો તાલીમ એ નવા જ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી છે. જ્યારે ધંધાની અંદર કોઈ પણ ટેકનોલોજીની અંદર ફેરફાર આવે તો હવે એ ટેકનોલોજી સાથે વ્યક્તિને કઈ રીતે કામ કરવું, તો એ કામ કરવા માટેની જો આવડત આપણે કર્મચારીઓની અંદર કરવી હોય, ઊભી કરવી હોય, તો આપણે એમને તાલીમ આપવી પડે છે કે એ વખતે એમને કેટલાક સમય માટે બોલાવવામાં આવે છે, એની યંત્રો ઉપર કઈ રીતે કામ કરવું એ સુપરવાઇઝરો દ્વારા અથવા તાલીમ આપનાર દ્વારા એમને શીખવવામાં આવે છે. જ્યારે વિકાસ વ્યક્તિની બુદ્ધિ પ્રતિભાના વિકાસ માટે જરૂરી છે, તો વિકાસ કાર્યક્રમ દ્વારા એ પ્રોત્સાહિત કરવામાં આવે છે. અગાઉના એના અનુભવો અને એની સાથે અમુક સિદ્ધાંતો એને પૂરા પાડવામાં આવે છે, જેથી કરીને બુદ્ધિ પ્રતિભા કે કઈ પરિસ્થિતિમાં મારે કઈ રીતે વ્યક્તિઓ જોડેથી કામ લેવું, કઈ રીતે મારે નિમ્ન સપાટી અને મધ્ય સપાટીના અધિકારીઓ વ્યક્તિઓ સાથે કામ લેવું, તો એ એમનો બૌદ્ધિક પ્રતિભાનો એ વિકાસ થાય છે. પરિસ્થિતિ, તો અહીંયા જો તાલીમ માટે અંકુશની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. તાલીમ હોય તો એની અંદર કેટલીક વાર અંકુશની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે કે બિનજરૂરી બગાડ ના થાય, વ્યક્તિઓ તાલીમ સમયસર લે, કેટલીક વખત ટોળું થઈને ના બેસી રહે, તો એ પરિસ્થિતિઓ ના ઊભી થાય, તો એના માટે અંકુશ પણ જરૂરી છે. તો અહીં બીજું જો, જ્યારે તેમાં અધિકારી સ્વયંસ્ફૂર્ણ જરૂરી છે તે માટે ધંધાકીય એકમો જરૂરી પરિસ્થિતિ પૂરી પાડે છે. જ્યારે વિકાસ માટે કોઈ પણ અંકુશિત પરિસ્થિતિની જરૂર નથી, એ માટે અહીં આગળ વ્યક્તિ પોતાની સ્વયંસ્ફૂર્ણા દ્વારા જ, પોતાની આવડત દ્વારા જ પોતે એ તાલીમમાં જોડાય છે અને એ વિકાસ પ્રક્રિયામાં પોતે આગળ વધે છે. કાર્યક્ષેત્ર, તો અહીંયા જો તાલીમનું કાર્યક્ષેત્ર એ મર્યાદિત છે. તો મર્યાદિત કઈ રીતે, કે તાલીમની અંદર કોઈ કાર્ય માટે જ, કોઈ એક જ ક્ષેત્ર માટે વ્યક્તિને કુશળ બનાવવામાં આવે છે, તેનું એ કામ સુધારવામાં આવે છે કે ભાઈ એ કામમાં એ વ્યક્તિ આગળ વધે, નિપુણ થાય, તો એ કાર્ય માટેની એની આવડત વધારવા માટે એમને તાલીમ આપવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે કોઈ આપણે કંપનીની અંદર જ્યારે કામ કરવા માટે જઈએ, અથવા તો આપણે કોઈ ગવર્મેન્ટ ખાતામાં જ લાગ્યા હોય કે પોલીસ ખાતામાં લાગ્યા હોય, તો આપણને 2 મહિના કે 3 મહિનાની તાલીમ આપવામાં આવશે કે ભાઈ ચલો પોલીસ માટે તમારે આ રીતે કામ કરવાનું છે, તમે કોન્સ્ટેબલ માટે લાગ્યા છો તો તમારે આ રીતે કામ કરવાનું, આવી રીતે તમારે આવી પરિસ્થિતિમાં આ રીતે જ્યારે, તો એ મર્યાદિત પરિસ્થિતિ છે. તો જ્યારે વિકાસનું કાર્યક્ષેત્ર વિશાળ છે, તો અમે આગળ કહ્યું કે વિકાસ એટલે
વ્યક્તિનો સર્વાંગી વિકાસ બધા જ ક્ષેત્રની સાથે કામ કરી શકે, પોતાનું પણ વિકાસ કરે અને ધંધાનો પણ વિકાસ કરે. તો એમાં આપણે આગળ જોઈ લઈએ કે કોઈ વ્યક્તિ કોન્સ્ટેબલમાં લાગ્યો, આગળ જે પીએસઆઈ બને આ બને, તો એ ક્ષેત્રની અંદર ત્યારે એને જુદા જુદા વ્યક્તિઓ સાથે કામ લેવાનું હોય, તો એ વ્યક્તિઓ સાથે કઈ રીતે કામ લેવાનું, તો એ બધી જ એની આવડત એમાં એનો વિકાસ કરવાનો, તો એનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તો વિકાસનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તો અહીંયા આગળ આપણે તાલીમ અને વિકાસનું મહત્વ તફાવત વિશે જાણ્યા.